નમસ્કાર ડુંગર ગામના આદિવાસી સાથે ચિત્રપિંડી કરી પાંચસો પાંચસોની ડુપ્લિકેટ ટોટાના અગિયાર બંડલ પધરાવનાર રોદરાના ઠગ અનને છોટા છોટાઉદેપુર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે હાલ એ છોટાઉદેપુર પોલીસના પિંજરામાં કેદ છે ગણતરીના કલાકોમાં હત્યાઓ ચોરી લૂંટ ધાળ ખંડણી ઠગાઈ તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલા કુલ અઠ્યાવીસ જેટલા ગંભીર ગુનાઓનો વોન્ટેડ કુખ્યાત આરોપીને બનાવટી ચલણી નોટાના ગુનામાં રાત્રિના સમયે વડોદરાથી એસઓજી છોટાઉદેપુર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે પાનવડ પોલીસ મથકે પરમ દિવસે ગુનો નોંધાયો હતો આ ગુનામાં આરોપી અનિલ ઉર્ફે એન્થોની મૂલચંદ ગંગવાણી જે વડોદરા શહેરમાં રહે છે અને બે મોબાઈલ નંબર પરથી પાનવડના એક ખેડૂત વેપારી સાથે વાત કરી હતી એના આધારે પોલીસે વડોદરા શહેરમાંથી ઝડપી પાડ્યો છે ડુંગર ગામના લલસિંહભાઈ રાઠવાને આ આરોપીએ પ્રલોભન આપી પ્રથમ તેની સાથે વિશ્વાસ કેળવી ફરિયાદીના આરોપી ફરિયાદીએ આરોપીને આપેલ ભૂસાના રૂપિયા પચાસ હજાર આપેલ જે ખરા હતા અને ફરિયાદીને બે ઘણા પૈસા આપેલ હોવાથી વધારે રૂપિયા કમાવવાની લાલચ બતાવી ફરિયાદી પાસેથી આઠેક વખત ભૂસું ઉધારમાં ખરીદીધું હતું જેના એક સાથે પાંચ લાખ ચાલીસ હજાર પાંચસો આપેલા જેમાં પાંચસોના દરની કુલ એક હજાર એકાશી બનાવવાથી ચંડી નોટો આપી આયોજનબદ્ધ કાવતરું ગોઠવી ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી આ આરોપ તથા તેની સાથેના બે ઈસમોએ બનાવટી ચલણી નોટો પોતે અથવા અન્ય કોઈ વ્યક્તિઓ પાસે બનાવડાવી જે નોટો ખોટી હોવાનું તેઓ જાણતા હોવા છતાં ફરિયાદીને સાચી નોટો હોવાનું જણાવી જાલી નોટો આપતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં ફોન ઉપર જાણ કરી ફરિયાદીએ કહેલું કે આ બાબતની જાણ કોઈને કરીશ તને મારા માણસો દ્વારા મારી નખાવીશ તેમ કહે માઈ નાખેવાની જાનથી માઈ નાખવાની ધમકી આપી અને ગુનો કર્યો હતો આ અંગેની તપાસ છોટા ઉદેપુર એસઓજી પોલીસને સોંપવામાં હતી એસઓજીને તેના ટીમના માણસો એસપી ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન પ્રમાણે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી આરોપી જે પોતાને ડોન કેળા હતો તેનું નામ સરનામું ન હોવાને કારણે એના મોબાઈલ નંબર બે હતા એના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં વડોદરા અને ગોધરા તરફનો તપાસનો દોર આરંભ્યો હતો કહેવાતા આ ડોનનું રહેણાંક મકાન વડોદરા છાણી ખાતેનું હોવાનું જણાવેલું જેથી વડોદરા છાણી વિસ્તારમાં તપાસ કરતાં પોતાનું મકાન વડોદરા પ્રશાંતિ ગ્રીન સોસાયટી છોકરા તરફ રોડ છાણી વિસ્તારમાં રહેતો હોવાની હકીકત મળેલી એ જગ્યાએ તપાસ કરતા આરોપી પોતાનો ફ્લેટ વેચી નાખી અન્ય કોઈ જગ્યાએ રહેવા જતો રહેલો હોવાનું પ્રશાંતિ ગ્રીન સોસાયટીમાંથી જાણવા મળ્યું ત્યારબાદ વડોદરા અને ગોધરા ખાતે ટીમના માણસો સાથે એસઓજી પોલીસે સઘન તપાસ કરી હતી અંગત વ્યક્તિઓ ઊભા કરી આરોપી અંગેની હકીકત મેળવવામાં આવેલી અને મોડી રાતનો સમય થઈ જતાં વડોદરા ખાતે અંગત વ્યક્તિથી ત્યારે ટેકનિકલ વિભાગની મદદથી માહિતી હકીકત મળેલી કે અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી જે પોતાને ડોન કેળાવે છે મેસાપુરા ગામ તાલુકો વડોદરા તરફથી પોતાની સ્વિફ્ટ ગાડી લઈને જતો જોવામાં આવેલો જેથી એસઓજી ટીમના માણસો સાથે ખાનગી દ્વારા સરકારી વાહનમાં મેસાપુરા ગામની કેનાલ તરફ જતા એક સફેદ કલરની સ્વિફ્ટ કાર કેનાલથી વાડી વિસ્તારમાં જતી જોવામાં આવેલી જેનો પીછો કરી અને ગાડીમાં આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી હોવાનું જણાવેલું જેથી સરકારી વાહનનો રસ્તો બદલીને સ્વિફ્ટ ગાડીની સામે આવે એ રીતે આવાસ ઉઠા કરવામાં આવેલી વાડી વિસ્તારના રસ્તામાં આરોપી જે પોતાના ડોન કેળા તે આરોપી પોતાની સ્વિફ્ટ કાર સાથે ખાનગી થતાં સરકારી વાહનની વચ્ચે આવી જતા ગાડીમાંથી ઉતરી બાજુની વાડી વિસ્તારમાં ભાગતો હતો પરંતુ વાડીના શેડા ઉપર લોખંડના તારની ફેન્સિંગ કરેલી હોય તે કૂદીને ભાગવા જતા આરોપીને પગના ભાગે ત્યાં શરીરના ઉપરના શરીર ઉપર દુખાતાથી ઇજાઓ થઈ હતી આરોપી ભાગવા જતા એસઓજી ટીમના સ્ટાફના માણસો ભેગા મળી કોર્ડન કરી આરોપીને પકડી પાડ્યો હતો હરબે પોતાની સાગરી સાથે ઉપરોક્ત ગુનો હોવાની કર્યો હોવાની કબૂલાત કરી હતી એને ગેંગના વધુ માણસો પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો ગુનાની તપાસ હાલ ચાલુ કહેવાતા આ ડોનની સમગ્ર ગુનાહિત હિસ્ટ્રી પોલીસે શોધી હતી કુલ અઠ્યાવીસ જેટલા ગુના બે હજાર છથી થી લઈને આજ દિન સુધી એને આચર્યા હતા પાસામાં પણ જેલમાં જઈ આવેલો છે એસઓજી પીઆઈ જે પી સહિતના જે એસઓજીની ટીમ છે તેમણે આ કામગીરી કરી હતી તેમાં એએસઆઈ નિતેશભાઈ હેડ કોન્સ્ટેબલ રેવલભાઈ છત્રાસિંહભાઈ રમેશભાઈ મિતેશ કુમાર વિક્રમભાઈ કોટવાલભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવસિંહભાઈ સુરેશકુમાર કુમારસિંહ પ્રવીણભાઈ તેરિયાભાઈ અર્જુનભાઈ કરશનભાઈ તથા વુમન કોન્સ્ટેબલ ધર્મેશાબેન મુકેશભાઈ નાઓ જોડાયા હતા જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી maybe i can change the ball